નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સમાજનો પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરોના સ્વાધ્યયન પોથીનું સોલ્યુશન. તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો, જેમાં સૌપ્રથમ આપેલો છે વિકલ્પો. પહેલાંનો જવાબ આવશે બધા જ સાચા છે, એટલે કે ચારે ચાર ઓપ્શન તેમાં સાચા આપેલા છે, કોઈ પણ ખોટું નથી. બીજાનો જવાબ જોઈએ ભારતમાં રાજપૂત યુગનો સમયગાળો, તો જવાબ આવશે ઓપ્શન એ, ઈસવીસન 700 થી ઈસવીસન 1200. ત્રીજાનો જવાબ આવશે ઓપ્શન બી, પાટણનું પટોળું. ચોથામાં આવશે ઓપ્શન ડી, કોણાર્કનું સૂર્ય મંદિર. આગળ જોઈએ પાંચમું, જેનો જવાબ આવશે ઓપ્શન સી, સ્થાપત્ય. છઠ્ઠામાં આવશે ઓપ્શન બી, નારાયણ. સાતમાનો જવાબ આવશે ઓપ્શન બી, ચિત્રકલા. આઠમામાં આવશે સી, જૂનાગઢ. નવમાનો જવાબ આવશે ઓપ્શન સી, સારંગદેવ. દસમામાં જવાબ આવશે ઓપ્શન સી, સુરજ કુંવરબા. ત્યારબાદ જોઈએ બંધ બેસતા જોડકા પૂછાયેલા છે. પહેલું છે જરીહ ભરત, તો તેની સાથે આવશે ઈ, સુરત. બીજું છે કીર્તિ ધોરણ, તો તેની સાથે આવશે વડનગર. ત્રીજું છે રાણીની વાવ, તો તેની સાથે એ, પાટણ. ત્યારબાદ છે અડીકડીની વાવ, તો જવાબ આવશે ઓપ્શન બી, જૂનાગઢ. પાંચમું છે બાંધણી, તેની સાથે ઓપ્શન સી, જેતપુર. આગળ જોઈએ એક બે વાક્યમાં ઉત્તર લખો. પહેલાનો જવાબ આવશે દીવાને આમ અને દીવાને ખાસ જેવી ઇમારતો દિલ્હીમાં આવેલ લાલ કિલ્લામાં આવેલી છે. બીજાનો જવાબ આવશે આરામબાગ આગ્રામાં આવેલું છે. ત્રીજાનો જવાબ આવશે તરણેતરના મેળામાં ઉડો અને રાસને જોવા માટે દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે. ચોથામાં ગુજરાતમાં ભવાઈ ભજવાનું શ્રેય કોને ફાળે જાય છે, તો ગુજરાતમાં ભવાઈ ભજવાનું શ્રેય અસાઈન ઠાકરના ફાળે જાય છે. પાંચમું છે શર્મિષ્ઠા તળાવ ક્યાં જોવા મળે છે, તો તેનો આવશે શર્મિષ્ઠા તળાવ ગુજરાતમાં વડનગરમાં જોવા મળે છે. છઠ્ઠું છે જે પૂછાયેલું છે યુનેસ્કો દ્વારા ગુજરાતમાં કયા સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો તેનો જવાબ આવશે તે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. સાતમામાં રુદ્ર મહાલય ક્યાં આવેલો છે, તો તેનો જવાબ આવશે રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલો છે. આઠમામાં જવાબ આવશે અમદાવાદ શહેરની સ્થાપત્ય ઈસવીસન 1411માં ગુજરાતના સુલતાન અહમદ શાહે કરી હતી. નવમામાં પૂછાયેલું છે અડાલતની વાવ કોણે બંધાવી હતી, તો જવાબ આવશે અડાલતની વાવ રાણી રૂડેદેવીએ ઈસવીસન 1498માં તેમના પતિ રાણા વીરસિંહની યાદમાં બંધાવી હતી. દસમામાંનું પૂછાયેલું છે આજે કતુબની રચના કોણે કરેલી હતી, ત્યારે એ કયા નામે ઓળખાય છે, જેનો જવાબ તમે અહીં જોઈ શકો છો. આગળ જોઈએ મને ઓળખો. પહેલામાં જવાબ આવશે પાટલીપુત્ર સુરી નામના જૈન મુનિ. બીજામાં આવશે મોહમ્મદ જયસિંહ. ત્રીજામાં આવશે સિદ્ધરાજ અને જયસિંહ. ચોથામાં આવશે ઉપરકોટનો કિલ્લો. પાંચમું કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ મારા સમયમાં થયું હતું, તો આવશે ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમ. ખાલી જગ્યા જોઈએ પહેલાનો જવાબ રાજેશ્વર મંદિર. બીજામાં આવશે તાજમહેલ. ત્રીજામાં અમૃતસર. ચોથામાં મલાવ તળાવ. પાંચમું આવશે ગુલશન ચિત્રવલી અને હુઝનામા. આગળ જોઈએ બે ત્રણ વાક્યમાં. પહેલો સવાલ પૂછાયો છે ગુજરાતમાં મધ્યકાલીન આવેલા સ્થાપત્યોના નામ જણાવો, તે તમે અહીં જોઈ શકો છો. બીજું છે મધ્યયુગમાં સંગીત ક્ષેત્રે થયેલું પ્રદાન, તેનો જવાબ પણ અહીં આપેલો છે, જે પ્રમાણે તમારે લખવાનો રહેશે. ત્રીજું છે લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો, તો લાલ કિલ્લા વિશે અહીં મિત્રો માહિતી આપેલી છે, જે તમારે જોઈને લખવાની રહેશે. ચોથું છે દિલ્હીમાં આવેલ મધ્યયુગીન સ્થાપત્યોના નામ. ત્યારબાદ જોઈએ પાંચમું ગુજરાતની હસ્તકલા વિશે ટૂંકમાં જણાવો, તો તેનો જવાબ પણ અહીં આપેલો છે, જે પ્રમાણે તમારે લખવાનો રહેશે. આગળ જોઈએ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી. પહેલું છે શિલ્પકલા, ત્યારબાદ છે સ્થપતિ, ત્રીજું છે ગોપુરમ, ચોથામાં પાળિયા, જેના જવાબ તમે અહીં જોઈ શકો છો. મિત્રો આ પ્રમાણે તમારે જોઈને વાંચીને સમજીને જાતે લખવા, જેથી કરીને તમને પણ આવડી શકે. આગળ છે સ્થાપત્ય, ત્યારબાદ છે ટૂંકનો લખો. પહેલું છે સોમનાથ મંદિર, બીજું છે કોણાર્કનું સૂર્ય મંદિર. ત્યારબાદ પૂછાયેલી છે ટૂંકનો માગ્યા મુજબની પ્રવૃત્તિ કરો, સ્થાપત્ય, સાહિત્ય અને સંગીત. તો સ્થાપત્યમાં આવશે સ્થાપત્ય એટલે બાંધકામ, ઉદાહરણ તરીકે મકાન, નગર, કુવાઓ વગેરે. સાહિત્યમાં આવશે કવિ લેખકો દ્વારા લખવામાં આવેલ, ઉદાહરણ તરીકે પદ્માવત, ગીત, ગોવિંદમ. સંગીત, સંગીતને મનોરંજન માટેનું અગત્યનું માધ્યમ છે, ઉદાહરણ તરીકે આવશે સંગીત રત્નકાર. ત્યારબાદ સોમનાથ મંદિરની અહીં ચિત્ર દર્શાવવાનું છે, મિત્રો તમે અહીં જોઈ શકો છો, આ પ્રમાણે તમે દર્શાવી શકશો. ત્યારબાદ છે મોઢેરાનું સૂર્ય મંદિર. ચાલો ખાલી જગ્યા પૂરવાની છે. ગ્રંથમાં પમનો નાપ, તો તેની થશે મોહમ્મદ જાયસી. ત્યારબાદ બીજામાં જવાબ આવશે કાનહદે પ્રબંધ. ત્રીજામાં આવશે અમીર ખુશરો. ચોથામાં આવશે પૃથ્વીરાજ રાસો. પાંચમામાં આવશે ભાસ્કરાચાર્ય. ત્યારબાદ છે સ્થાપત્ય અને સ્થળ, તો પહેલામાં આવશે પાટણ, બીજું ઉપરકોટ, ત્રીજામાં વડનગર, ચોથામાં ગોલ્ડન ટેમ્પલ અને પાંચમામાં આવશે પુરી ઓડિશા. બોક્સ આપેલું છે ચોરસ, જેમાંથી છુપાયેલા ગ્રંથોના નામ શોધવાના છે, તો જવાબ આવશે તાજમહલ, કીર્તિ તોરણ, વિજય સ્તંભ, રુદ્ર મહાલય અને રાણીની વાવ. જ્યારે ગ્રંથમાં આવશે હિતોપદેશ, ગીત ગોવિંદ, પૃથ્વીરાજ રાસો, કાનકડે પ્રંથ અને પદ્માવત. તો મિત્રો આ હતું સોલ્યુશન. આવો જોઈએ સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સવા વિડીયો જોયા સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર. ધન્યવાદ.